أنا أجل قاسم محمد. اللهم صل على محمد وعلى محمد. على أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين. ولعنة الله على أعدائهم أجمعين ومنكر فضائلهم. أما بعد فقد قال الله الحكيم في حديثه القدسي: لولاك لما خلقت الأفلاك، لولا علي لما خلقتك، لولا فاطمة لما خلقتكما، بل محمد وآل محمد صلوات. اللهم صل على محمد وآل محمد. ما شاء الله. أنا في البرية لقيت. ما تبدي عمره ما هي لقيت سنتي بدي وياش ما هي لقيت كم هي قبدي. الحمد لله. در فری قصیدہ پڑھائی میں جواب نہ دیتا ہوئی تو ہم نے تھے مجاہد بھائی کہ اپنا قصیدہ وہ اگرا لگے چھا ایتلے وقتے کوئی ناور تو نہیں ہوئی ناور تو جواب نہ دیتا ہوئی کوئی تو مجھا جے وہ سیل لو قصیدہ گوٹیا بھی اپنے کہ بات دھائی نے فٹو فٹ آوڑی جائی تو میں کہیں پراکٹک نہیں ضرور اب انشاءاللہ آشا چھے کہ بتائی साथ दे से अने आ महफिल ने आपने विवां बनावानी कोशिश करे जाकुआं ना लो ज़िआलत की मदरी सोई ने बर मुहम्मद व आली मुहम्मद सल्लवात अल्लाहुम्म सल्लल्लाहु मुहम्मद व आली मुहम्मद आ गई फातिमा બારગાહમાં તમને યાદ હશે અહીંયા મે ફાતિમિયામાં આપણે એક વસ્તુ બયાન કરી રહ્યા હતા
આપણે શું કીધા જે માણસ બીબી ફાતિમા ઝહરાને માંગ આપે છે 14 માસૂમ 14 બલકે 14 માં બીબી ફાતિમા આવી ગયા જે પણ માણસ બીબી ફાતિમા નું માન રાખે છે તો આ 13 માસૂમ ની નજરે કરમ ઈ ઇન્સાન ઉપર આવી જાય છે Il devient l'attention de nos masoumins chabate, car il est Sayyada de Mandidou. Dans le cabal, Sayyada est le bête qui faiblesse. Après, il y a un imam, Imam Ali qui est le Zamana Imam Soudi. Je vais vous dire que Samir, Sayyada Fatima, nous n'avons pas de temps de faire un peu de temps. જે પણ ઇમામનો તમે જિંદગી અને જે ઇમામની જિંદગી તમે લઈ લ્યો અને એના બારામાં બીબી ફાતિમાના બારામાં તમે ઉલ્લેખ કરો ગોતો કે આ લોકોની સમય જ્યારે બીબી ફાતિમાનું નામ આવતું ત્યારે એનો રવૈયો શું હતો દોસ્તો અને અઝીઝો બીબી ફાતિમા એટલેટ માટે શું હતા આપણા વખતના ઇમામ ઇમામ મુહમ્મદ મહદી સાહિબ અલ અસર વ ઝમાન સમાનના ઇમામ કહે છે કે અમે ઇમામો હુજ્જત છે તમારા ઉપર અમે ઇમામો શું છે હુજ્જત છે તમારા ઉપર એટલે અમો અમારી હુજ્જત તમારા ઉપર તમામ થઈ છે અમે ઇમામો તમારા ઉપર હુજ્જત છે અને અમારી માં ફાતિમા અમારા ઉપર હુજ્જત છે જે પ્રમાણે કુરાની મજીદમાં અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે લકદ કાન લકુમ ફી રસૂલિલ્લાહ ઉસવતુન હસના કે આ રસૂલ તમારા માટે શું છે એક મોડેલ છે ઉસવે હસના છે એક્ઝામ્પલ છે તમારા માટે જરૂરી છે કે તમે નબીની જિંદગી ઉપર અમલ કરો કારણ કે સલામ મિયર એક્ઝામ્પલ કુરાની મજીદ કહે છે એ ઇમામે ઝમાના કહે છે કે અગર કાયનાત માટે કુરાને મજીદ માં નબી મુહમ્મદ એક્ઝામ્પલ છે તો અમે અહલે બેત માટે અમારી માં ફાતિમા જદ્દા ફાતિમા એક્ઝામ્પલ છે કહેવાનો મતલબ શું જનાબે સહરાની ખિલકત ખાલી દોસ્તો આજે યાદ રાખજો આજે એવું નથી કે સેન્ટ આંદ્રેમાં આપણે ભેગા થયા છે આના કરતા તો ત્રબલ ખુશી ઉપર બનાવવામાં આવે છે અત્યારે જન્નતમાં શું આલમ હશે તમને નથી ખબર અર્શ ઇલાહી ઉપર શું આલમ હશે મને ખબર શા માટે કહું છું આ અલ્લાહ તઆલા હદીસે કુદસીમાં ફરમાવે છે ઓલું કફરી હદીસ પડાય ને કે રેફરન્સ શું છે બરાબર છે બરાબર છે બરાબર નથી કોણે કીધું છે કેને કીધું છે આ બરાબર નથી ઓલું બરાબર નથી આમ હોવું ખપે ઓમ હોવું ખપે આમ છે ઓમ છે હવે અલ્લાહ બોલે તો તમને શક છે તો અલ્લાહ ની વાત સાંભળો ખુદા કહે છે કેમ હદીસે કુદસીમાં એટલે તમે કઈ રીતે પકડી લ્યો સોરી સાચું છે કે ખોટું છે ઉતરશે જિબ્રાઈલ ઉતરે તો ખબર નથી بسم الله الرحمن الرحيم خدا في شديد سبب السماء لولا لما خلقت الأفلاق أي رسول الكائنات جوشو تبي تشيني اتلي بي بنايج الله دي سبب السماء كيش مو آبناي مو كانن كي بي تم دي بناي ما سورج بناي مو كم كي بي تم دي بناي ما چاند بناي مو كم كي بي تم دي بناي ما જમીન પાથરી કેમ કે મેં તમને બનાવ્યા અનાજ ઉગાડ્યું તમને બનાવ્યા વરસાદ પડ્યો તમને બનાવ્યા આ દુનિયામાં જે પણ કઈ છે તમે છે એટલે બનાવ્યું પછી ખુદા શું કહે છે લૌલા અલીયો લમા ખલકતુક પણ એ મુહમ્મદ યાદ રાખજો અગર હું અલીને ના બનાવત ને તો હું તમને ના બનાવત અલીને ના બનાવું તે જો મારા ડિસિઝનમાં અલીને બનાવવાનું ના હોત તો તમને ના પૈદા કરત પછી જો ખુદા શું કહે છે વલૌ લા ફાતિમા લમા ખલકતુકુમા અય મુહમ્મદ અને અય અલી તમને બેને કહી દઉં છું કે અગર હું ફાતિમાને બનાવવાનું ડિસિઝન ના લીધો હોત તો તમને બેને ના બનાવત જો ફાતિમાને બનાવવાનું ડિસિઝન ના લીધો ને તમને બે ની ના બનાવત હવે અર્થ શું છે સૂરજ છે કારણ કે કોણ છે ફાતિમા છે આસમાન છે ફાતિમા છે શ્વાસ લે છે સદકો છે ફાતિમા
دغلے پگلے زندگی فاطمہ نے دیدی چھے دوستو نے اسسو جناب فاطمہ زہرا نے عظمت جناب فاطمہ نو مرتبہ مارا چھے وہ گنہگار نہیں بیان کری سکے آج زبان تو گنہگار چھے پاک نتھی جینو قصیدو اللہ پڑے جینو چولو جبرائیل چولے جینی اولاد باتے جنت کی قبرانے ہوں سو بیان کری شکوانو دوستو علی عزیزو جناب آدم جنت میں فری رہیا چھے فرتا فرتا اینے جویو کہ ایک ترون اوپر ایک نورانی بی بی بیٹھا چھے ای بی بی نا ماتھا اوپر تاج چھے گڑا ماں ہار چھے બે કિંમતી બાલિયા છે જિબ્રાઇલ આદમ જોઈ રહ્યા આ કોણ અરે ખુદા બતાવ તો સહી આ કોણ છે આની હકીકત શું છે તો અલ્લાહ સુબહાનહુ વ તઆલા કહે છે આદમ આ ફાતિમા છે એના માથા પર તાજ એના બાબા મુહમ્મદ મુસ્તફા છે એના ગળાનો હાર એના સોગર અલી મુર્તઝા છે એના બંને બાલિયા હસન છે હુસૈન છે આ કઈની વાત કરું છું ઉપરની વાત છે આ એ જન્નત જેને આપણે જોયા નથી એની વાત કરું છું જમીનની વાત નથી કરતો મારી સાથે રહેજો હું એ વાત કરું છું જે મખફી છે ત્યાં આપણે જોયા નથી એ દુનિયા આપણને નથી ખબર કારણ કે કિતાબમાં આવ્યું એટલે હું બયાન કરું છું કે આદમે બીબીને જોઈ અને ખુદાને પૂછ્યું કોણ છે તો ખુદાએ એમને કીધું મોહમ્મદ છે અલી છે હસન છે કીધું ફાતિમા છે તાજ મોહમ્મદ છે હાર અલી છે અને બાલિયા હસન છે જમીન ઉપર આવ્યા ચાદરની નીચે ભેગા થઈ ગયા જિબ્રાઈલે પાછું પૂછ્યું કોણ છે ખુદાને કહું પડ્યું ફાતિમા છે دستور وقت بدلائی چاہت اوپر کئیک نیچو ہوت نیچے کئیک نیچو ہوت اوپر پوچھو تو ہی فاطمہ تی شروع کئیرو نیچے پوچھو تو ہی فاطمہ تی شروع کئیرو وہ مہاد راکے من فاطمہ آپ پر سو سمجھے فاطمہ سو چھے دوستو انی عزیزو کیا لے شک نہ کرو فاطمہ شفاعت کرسے એવી રીતના શફાઅત કરશે જાણે બગડેલા દાણાને એક તરફ અને સારા દાણાને કેમ થઈ શકે ફાતિમાનો આટલો મતલબ અરે દોસ્તો ફાતિમા શું છે આપણે શું જાણે દોસ્તો અને અઝીઝો રસૂલ જમીન ઉપર છે બરાબર ગારે હીરા માર્યા વાય તો તૈ રી એકરા બી સુમેલા રબ્બી કલ્લા દી કલ્લા હા પછી અલી રુકુ માંગ્યા તો આઈ તું દેરી પેગમ્બર આ કહેરા આઈ તું દેરી વાવ કહેરા આઈ મેદાને જંગમાં હતા આઈ તું દેરી મદીનામાં મક્કામાં જ્યાં પણ હતા આઈ તું ધરતી થી કઈ કરતા હતા આઈ તું ધરતી પેગામ આઈ તું ધરતી થી આયત ઉતરતી હતી અલ્લાહ કહેતો તો મોહમ્મદ તું તારું કામ કર્યા કર હું મારું કામ કરીશ ફાતિમા મળવા માટે ખુદે કીધું એમને નહીં દઉં વિજય ચલ તારું કામ છે એમને નહીં દઉં દોસ્તો તમે બીબી ફાતિમાની વિરાજત તમારામાં વિચાર તો તમે કેના જરાક તમે વિચાર કેના છે આજે આજે સરખો વિચાર કરજો જરાક આજે જરાક ગણી છે ને ખાટલામાં ઈ જ વિચાર કરજો કે આ કેવી રીતના કારણ કે બીબી યુનિક છે આ બીબી યુનિક છે અને એવી રીતના ખુદાએ પાક રાખી કે ખુદાએ કીધું કે આ બાયડીની જિંદગીમાં નજાસત નું ટીપું ના આવે હું બધું કરીશ કે આ બીબી ના બારામાં નજાસત ટીપું શું અડે ના બાજુમાં ના આવે હું કરીશ બધું ખુદાએ કીધું મોહમ્મદ 40 દિવસ રોજા રાખ નબી છે દોસ્તો ખુદાનો મહેબૂબ છે ગુનેગાર નથી નબી ગુનાહ ના કરે અને આ કોણ નબી છે જેની નબુવતને કબૂલ કર્યા વગર કોઈ નબી જમીન ઉપર નથી ઉતરતો આ હું નથી કહેતો રિવાયત કહે છે કે હર નબી આવ્યા નબીની નબુવતને કબૂલ કરી છે 40 દિવસના રોજા ખદી બીબી ખદીજા વ્યાધીમાં મુકાઈ ગયા આ શું છે નબીને મારાથી શું ખરાબ લાગ્યું છે મારા બાજુમાં નથી આવતા પૈગંબર કીધા હુકમે પરવર્તીગાર છે રોજા રાખવાનું કીધું છે
પછી બોલાવ્યા 40 મે 40 રોજા પૂરા છે બોલાવ્યા આવો પેલો આસમાન વિચારત થઈ બીજી આસમાન ત્રીજી આસમાન અંબિયા સાથે મુલાકાત થઈ અંબિયા ઉભા થઈ જતા હતા એલાન હતું કે પેગંબર આવે છે મારો હબીબ આવે છે રસૂલ આવે છે રસૂલ આવતા ગયા અંબિયા તાઝીમ માટે ઉભા થતા ગયા આ બધું આપણે મજલિસમાં પડે ને તો મોમલે આ શેખ બધું સાંભળું છું સાંભળેલું પડે છે બધું કઈ નવું નવું કઈ નથી કરતા પણ દોસ્તો મળે તો પૂછો વૈરાન કરવાની મજા શું છે તમને બધા આ જૂનું જૂનું પડે છે પણ મને પડવાની કેટલી મજા પડે છે મારા દિલને ખોલીને તો જો તમે અઝીઝાની મહતરમ જેની તાઝીમ માટે નબી ઉભા થાય એ નબી ફાતિમા આવતી હતી તો ઉભા થઈ જતા હતા અજબ છે ફાતિમા દોસ્તો પાંચમી આસમાન રેડી છે પાંચમી આસમાન કોઈ કે છે શજરે તુબાની ઝાડનું ફ્રૂટ હતું કોઈ કે છે ના શજરે તુબાનું હતું એક અલગ ઝાડ હતું જેની અંદરમાં ખાલી એક જ પોમ હતું બીજું કાંઈ નહોતું બંને રિવાયત કિતાબોમાં છે જિબ્રાઇલ કે છે આ પોમ છે ને એને તોડીને ખાઓ તમારે નોકર ચાકર હોય દુકાનમાં મોદેસ કે મોદેસ ને બધી ઘર આકાવી તો કે પત્રો મોત્રો મોત્ર લા મોત્ર લા લા તમે શું કેશો તેની પગાર કેવા ના ભરું છું મને કે આ દેખાડ ઘર આક દે આપણે તો જે સાસી કરતા કી પર બારે આપું જી કરતા કમી કે નોકર થઈને મને કે પત્રો દેખાડ તો જરા ખાને તું તને પગાર ઉપર રાખી છે તું દેખાડ હમણાં સુધી જિબ્રાઇલ સાથે સાથે પેગંબર અહીંયા આમ છે પેગંબર અહીંયા આમ છે પેગંબર અહીંયા આમ છે પેગંબર હવે જિબ્રાઇલ અહીંયા સુધી લે એવો ક્યાં હજાર ની સામે અહીં તું જિબ્રાઇલ તું દઈને ખરાબ મને મને કે છે ચાલ રહ્યા ને ખા કે છે યાર રસૂલલ્લા આ મામૂલી ફોર્મ નથી આ ફોર્મ મામૂલી નથી આની અંદરમાં તમારી દીકરીનું નું છે તમે જાઓ તમે તોડો ને તમે ખાઓ રસૂલ જાય છે લે છે ખાય છે જમીન પર આવ્યા બીબી ખદીજા સાથે આવે છે બીબી ફાતિમા નું નૂર બીબી ખદીજા ના પેટમાં આવી બસ જાજુ નહીં લંબાવો પહેલા જવાનું છે અઝીઝાને મહતરમ જ્યારે વિલાદત તો કેમ આવ્યો શું થયું હાલત શું થયું હાલત આવ્યું કોઈ કોઈ ના આવ્યું બીબી ખદીજાની મદદ સારું ના આવ્યું ખુદાનું પ્લો હતું એ બીબી આવે છે જે કાયનાતમાં યુનિક છે એ બીબી આવે છે જે સૈયદતુન નિસાઈલ આલમીન છે એ બીબી આવે છે જે તાહરા છે સકિયા છે સિદ્દીકા છે મુહદ્દસા છે એ બીબી આવે છે જેની જોડ મખલુકાત માં નથી એ બીબી આવે છે જેના થકી અલી ને બનાવ્યો ફાતિમા ને બનાવ્યો અગર છે કે કોઈ સુવાવર વખતે આવત તો શાયદ બીબી ની મંઝિલત માં ઘટાડો થઈ જાય ખુદા ને ગવારા નહોતું કે મારા જેવા ગુનેગાર બીબી ની સુવાવર કરાવે એ વખતે મોજીઝત ખુદાના હુકમ થી આવી કોણ આસિયા મરિયમ સારા કુલસુમ બીબી ખદીજા સવાલ કરે છે કોણ જન્નત થી ફાતિમા ની સુવાવર માં થઈ છે અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ આલે મુહમ્મદ સુવાવર માં પણ એ બીબી આવી જે પાક પાકી સાહતી જેનાથી કોઈ જાતના ગુનાહ ظاهر نتی تھیا عزیزانی محترم اللہ تعالی کہے چھے قرآن مجید ما وَلَسَوْفَ يُعْتِيكَ رَبُّكَ فَتَرْضَى اے رسول امو تم نے ایبی چیز دے سو کہ تم مو راجی تھے جسو امو تم نے ایبی چیز دے سو تم مو راجی تھے جسو سو حسین چیز اِنَّا آتَيْنَا فِلْكَوْتَ આ રસૂલ તમને કૌસર ફાતિમા શું છે શું છે યુનિક છે એની જોડ નથી એ તાહેરા છે એટલે જેટલું ફાતિમા ને લાગતું વળતું બધું યુનિક હોવું ખબે કબૂલ છે કે નથી
જ્યારે આસ ઇબ્ને વાઇલ રસૂલે ખુદા પાસે આવ્યો અને કોઈ બી રીતે તમે સુરતે હાલમાં જોઈ લો યા રસૂલ ખુદાને મેરો મોઢે મોઢ માર્યો હોય યા પછી પછવાડેથી માર્યો હોય આટલું છે કિતાબમાં કે રસૂલને જ્યારે અબતરના શબ્દથી યાદ કરવામાં આવ્યો અબતર એટલે અબતર એવા જાનવરને કહે છે જેની પૂંછડી ના હોય એટલે શું જેની ઔલાદ એટલે કહેવાય તારી ઔલાદ નથી ટકતી તારી જેટલી આઈની ગુજરી જાય છે પૈગંબરને દુઃખ થયું દુઃખ કે આ કેમ એમ બોલે છે અલ્લાહ કીધું દુઃખ ના લગાડ તું જીવ ના બાર એનો જવાબ હું તને દઈશ ઇન્ના આતઈના કલ કૌસર ફાતિમા યુનિક છે એટલે સૂરો પણ કેવો ખપે તંદીતી છે કૌસર 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 છે કૌસર આખા કુરાનમાં આ એક જ સૂરામાં છે જો તમને બીજો બોલ મળે લઈ આવો આખા કુરાનમાં તમને જો બીજો બોલ મળે ને કૌસર લઈ આવો કૌસર નામનો એક જ આયત કેના માટે ફાતિમા માટે ફાતિમા યુનિક છે એટલે દુબળો ના હોવું ખબે દર ફોર 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 કટ ફોર ના એક ફેરે એક ફાતિમા એક કૌસર એક ઇન્ના આતાઈના આતાઈના એ કુરાન માં એક જ ફેરે છે એક જ સૂરે કૌસર માં થેન્ક યુ બે બે બોલ છે ને ફસલ્લે લે રબ્બિકા વનહર વનહર એક જ ફેરે છે સૂરે કૌસર ફાતિમા એક છે બોલે બે ફેરે ના વાપરવા જોઈએ બે ફેરે ના હોય એક જ ફેરે ઇન્ના શાનિયકા શાનિયકા એક જ ફેરે છે બે ફેરે નથી હુઆલ અબતર એક જ ફેરે છે બે સૂરો યુનિક ફાતિમા યુનિક છે દોસ્તો વમા અદરાક મન ફાતિમા આપણે શું જાણે ફાતિમા શું છે અઝીઝાની મહતરમ સૂરે રહેમાનમાં અલ્લાહ તઆલા કહે છે હલ જઝાઉ ઇહસાન ઇલ્લા ઇહસાન આપણે ક્યારે વાપરી આ આયત જ્યારે મોલાના ઘર ભેગા થતા હોય ને ત્યારે માનપત્ર દેવાનું હલ જઝાઉ ઇહસાન મોલાના સાહેબ તમે શું તમને શું વારે હવે આટલું તમે જમાત માટે કર્યા હા મોલાનીમાં આવે આપણે વાપરે છે આપણા ભાષણમાં ખુદાના ભાષણમાં બીજું છે ભાઈ ખુદાના ભાષણમાં શું છે હલ જઝાઉ અહસાન ઇલ્લા અહસાન શું અહસાન નો બદલો અહસાન સિવાય બીજું કઈ થઈ શકે કેના માટે છે આયત જ્યારે પૂછવામાં આવ્યું ને એહસાન કેને કર્યો અને કોણ વારે તો પહેલું નામ આવે છે જનાબી અબુ તાલિબ અલૈહિસલામ ત્યારબાદ નામ આવે છે બીબી ખદીજતુલ કુબરાનું કે જ્યારે અબુ તાલિબ કે જે મક્કાના સરદારોમાંથી હતા અને નબુવતની દિફા માટે આ સરદારીને મૂકી દીધા અને ખદીજા જે મલિકતુલ અરબ હતા અને પૂરી દોલતની ઈસ્લા ઉપર કુરબાન કરી દીધા અને ગઈકાલની મલિકતુલ અરબ સાથે લોકો રિશ્તા તોડી નાખ્યા અને નબુવતની મોહબ્બતમાં અને નબુવતના સાથમાં પોતે શઅબે અબુ તાલિબમાં પાંદડા ખાઈને જિંદગી વિતાવ્યા તમને ખબર છે બીબી ખદીજાના બારામાં શું છે જ્યારે છેલ્લો વખત હતો ને તો ખદીજા રસૂલે ખુદાને કહે છે યા રસૂલલ્લાહ મને કફન આપજો જે કપડા મેં પહેર્યા છે ને એ જ કપડામાં મને દફન કરજો ખદીજાને ખબર હતી હમણાં શહેરી અબી તાલિબમાં પૂરી દોલતને કુરબાન કરી દીધા છે મારા ધણી પાસે તાકાત નથી કે કફન લઈને મને પહેરાવે એટલા માટે પહેલેથી જ કહી દીધું કે મને આ જ કપડામાં અને જન્નતથી તો કફન આવ્યું પછી પણ શું કે શું શું કહું છું સરું સાંભળજો હલ જઝાઉલ એહસાન ઇલ્લા એહસાન નો મિસદાક
અબુ તાલિબ છે અને ખદીજા છે અને અગર આપણે બધાય કે એ અબુ તાલિબ તમારા અહસાનનો બદલો કેમ મારે એ ખદીજા તમારા અહસાનનો બદલો કેમ મારે તમે એટલું કહેલા ઇસ્લામ માટે તમને મે મેસ કેમ બોલે તો ખુદાએ શાયદ વિચાર્યું હશે કે આ બંને શખ્સિયત જે મારા દીન માટે એટલી કુરબાની દીધા મારા હબીબની હિફાઝત કરેલા હું મેસ કહું તો કેમ કહું તો અબુ તાલિબને કીધું હું તને મારા ખસાનામાંથી એ વસ્તુ આપું જે લાજવાબ છે આની ابن ابي طالب خديجه اللي كيدو مو تاني اي مول كيز دايدو الكائنات ما يونيك شي فاطمه زهرة سلام الله عليها الله صل على محمد وعلى محمد اي ابو طالب تي مارا ماتي قرباني ديدي نه تارا پاس جي هتو تو كيرو مو تاني مارا طرف تي علي دو چھو جي كائنات ما انمول چھے اي خديجه مو تو تي مارا ماتي تلو كيرو હું પણ તને દઉં છું શું એક અનમોલ તોહફો જે કાયનાતમાં યુનિક છે ને શું છે ફાતિમા ઝહરા સલામુલ્લાહ બસ ફઝાઈલ સામી વિદા હવે કોઈ કહેશે કે શું શું લઈને ગયા શું શીખામણ મેં ગયા પણ મજલિસમાં તો એ બસ બયાન કરીને પછી આપણે મજલિસને તમામ કરતા કે ફઝાઈલ જો એની પર દસ શું લઈ જાય છે કુરાની મજીદમાં અગર આપણે સમજીશું નસીબદાર કોણ નસીબદાર કેને કહેવાય ચાલો નસીબદાર કેવું કહેવાય તમારી નજરમાં નસીબદાર એટલે કોણ કોણ નસીબદાર છે લા એટલે કોણ જે સલામત હોય નસીબદાર એટલે કોણ આ તે શોસ મેક જેને ગદો મળ્યો હોય قرآن مجید میں اللہ تعالیٰ کی چھے کہ تمہارا باتی نصیب داری چھے جنا سامی خرابی کروا ما آوے ان ای خرابی نو جواب مٹھاس دی دے تو ہوئی قرآن مجید میں اللہ تعالیٰ کی چھے کہ نصیب دار کون چھے جنا سامی خرابی کروا ما آوے ان ای نو جواب ٹھوسانے مٹھاس دی આયુના મોહસિન કરાઈતી જે ગિલાનમાં છે ત્યારે ચિંતા છે એના તાલીમને આબાદ રાખીએ શેખ જોનભાઈ હું જોન નહીં બીજા જોન શેખ જોનભાઈ યાદ કરે છે કે એ એના મોઢે એટલે આયુના મોહસિન કરાઈતીના મોઢે આ વાતો સાંભળી રહ્યા છે શું કે એની ઔલાદ નહોતી થતી ઔલાદ નહોતી થતી ઔલાદ નહોતી થતી તો પાડોશીએ જોયા ને ઔલાદ નથી થતી ને ઔલાદનું દુઃખ એવું દુઃખ છે કે જેને નથી થતી ને એને ખબર હોય એની આઠ બિબિશિયા આઠ બિબિશિયા પંજીમાં રાખી અને આના ઘરે મૂકી આવ્યું કે તમને ઔલાદ નથી થતી તો આ બિબિશિયા ને તમે પાડજો તો તમે ઘરમાં ફસ્તી થશે એ તમે વિચાર કરો કે જેને ઔલાદ ના થતી હોય એને તમે આવી રીતે કરો બિબિશિયા ની પાડ ઘરમાં વધે દિલમાં કેમ થાય એ તેણે શેખ મોહસિન કરાઈતી ના પપ્પા અલ્લાહની બારગામાં ફરિયાદ કરે છે જો કોઈની હાય ના દુઆજો છે કે હાય ના જો કોઈની આ હાય એવી વસ્તુ છે કે જે જલ્દી અશિદાઈ સાથે ટકરાય છે કે ખુદા આનો જવાબ તું દે છે આનો જવાબ તને સોંપું છું આયુલ્લાહ મોહસિન ગરાઈતી કે છે કે આનો માર બાપા દિલમાં ફરિયાદ તો કરી ખુદાને પણ એના નતીજામાં અલ્લાહે મારા બાપને આઠ ઔલાદ દીધી જેમાં આઠમી હું મરજે તકલીફ હવે તમને એમ ની સમજાય આ તો આપણી વાક્યો પડી ચૂક્યો છું બહુ 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 પસંદ છે મને આ વાક્ય બસ બયાન કરી પછી આપણે પછી સમાપ્ત રસૂલે ખુદા બેઠા હતા અને સૂર્ય રહમાન ની આયત આવી ગઈ તો પૈગંબર કહે છે કે તમારા માંથી કોણ છે કે જે ખાને કાબા બાજુમાં જાય અને સૂર્ય રહમાન ની આયત ની તિલાવત કરે એમાં એક સહાબી ઉભા થાય છે કે જે બહુ ઝઈફ હતા નામ મને હમણાં મગજમાં આવતું નથી ઝઈફ હતા બહુ ઝઈફ હતા એ કે છે કે મને જાઉં છું યા રસૂલલ્લાહ કે ના એસો તમે ના બીજી ફેરી કીધું કોણ જશે પોતે ઉભો છો ત્રીજી ફેરી પોતે ઉભો છો તમે બસ તમે જાઓ અને બયાન કરો ખાલી ગાવા બાજુમાં સૂર્ય રહેમાનની જે આયતો આવી છે
એને પૈડું ને અબુ જહેલ આવી દે ને તમા જો મય એવો તમા જો કે કાન ફાટી ગયો ઈ પૈડો નીચે ઉભો છો તો ઈ પાછો રસુલ ખુદા પાસે આવે છે અને જિબ્રાઈલ ત્યારે પેગંબર બાજુ માં જિબ્રાઈલ હસે પેગંબર કે તને પેટ નથી ભરતું તમાચો ખાઈને આવ્યો છે કાનમાંથી લોહી પડે છે કે યા રસુલ અલ્લાહ હમણાં તમાચો ખાધો છે હું એ એના ઉપર નહીં હું આવનાર વખત ઉપર હસું છું આપણે બધીને બહુ બોલી નાખતા હોય ઓન સે પાસ કે ડોમેન હોય છે મારા ભાઈ કાલે કાલે પડી તો કેમ ફરે છે એ અલ્લાહ તમારા હાથમાં નથી દીધું તમને ખબર છે મારા બુઝુર્ગો તુજુર કહેતા હતા ગઈકાલનો પૈસા વાળો આજનો ગરીબ અને આજનો ગરીબ કાલનો પૈસા વાળો આ દુનિયા ગોલ છે ચોગેડો ફરે છે જિબ્રાઈલ શું કીધું હું આવનાર વખત ઉપર હસું છું શું છું તમને ખબર છે જંગે બદ્ર થઈ જંગે બદ્ર થઈ ઓલી કે મને જાઉ છે રંગ પે ખબર કે ના તારી ઉંમર પેર મે તો નત કરતી હવે તો લડાઈ કરવા છે લડાઈ પૂરી થઈ ગઈ તો ઈ તુશું તડપ પતે મને જાઉ છે મને જાઉ છે મને જાઉ છે તો મે ખબર કે ઠીક છે તું જા મેદાનમાં સોંદે બતાઈ આવે ને ઓલો જે બ્લેસે ઉભો થવાની તૈયારીમાં હોય ને એને મારી આવો તને સવાબ મળી જશે જાય છે કોણ ભેગો થયો હા બુજે હા ફકરા પણ બે જાતા ઓલો તમાચો યાદ આવે કે પેરની પાછી જો દીધો પેલી મીનો પછી કે ના હવે જવા જેવું છે પાછું માયો લાસ લીધી અબુ જહેલ મારો મને અબુ જહેલ કે મેં કશું તું મને મારીશ મને ખબર છે શું મને મારીશ અરે કામ કરજે મારું ગળું અહીંયાથી કાપજે મરતા મરતા એ જીત ફખર કરે છે અહીંયાથી કાપજે હા સુગમ ભાઈ તો ખબર પડે કે હું સૌથી મોટો હતો બને છે શેફ હું હતો ત્રિગ્રીનો તો મારું ગળું જરાક ઊંચું ઊંચું દેખાય માથું કાપી માથાને દોરીમાં બાંધી અને રસૂલે ખુદા પાસે આવે છે લઈને જિબ્રાઈલ હસતા તમાચો યા રસૂલલ્લાહ જો એ ગાલી તમાચો ખાધો હું હસતો તો આવના આ આવના વખત જેના હાથનો તમાચો ખાધો એના હાથે કતલ થયો અઝીઝ અલી મુફતર આ જિંદગીનો ખેલ અજીબ ખેલ છે આ જિંદગીની રમત અજીબ રમત છે આ જિંદગીનો તારો અજીબ તારો છે આજે જલ્દી જુજે કરી નાખું એકબીજાને મેળા દઈ દેવું એકબીજાને ટોકવું એકબીજાને મારવું એકબીજાને આમ કરવું ઓમ કરવું કાલે શું બનાવું બનશે આપણને કઈ નથી ખબર બિસ્મિલ્લાહ રહમાન રહીમ ان الله وملائكته يصلون على النبي يا ايها الذين امنوا صلوا عليه وسلموا تسليما